એવું કહેવાય છે કે દરેક મનુષ્યમાં લગભગ એટલું પ્લાસ્ટિક છે જેનાથી એક ક્રેડિટ કાર્ડ બનાવી શકાય ઘણી બધી સમસ્યા જેનો સામનો આજે બાળકો કરી રહ્યા છે નાના બાળકોને થાઇરોઇડની સમસ્યા મોટેભાગે આની સાથે જોડાયેલું છે ઉપરાંત ઓટિઝમ અનેક વસ્તુઓ સાથે આ સંકળાયેલું છે તમારી સામે આમાંથી કેટલી સમસ્યા આવે છે તેની તમને જાણ નથી તો સગુરુ મોટા ભાગનું તમારું કામ ટકાઉ ઉકેલો માટે છે પરંતુ તમારું ઘણું બધું કામ માનવ ચેતનાના ઉત્થાન માટે પણ છે વ્યક્તિગત રૂપે અથવા નાના વ્યવસાયના ધોરણે અથવા સમુદાયો કે સમાજ વ્યવસ્થા તેમાં શું ભૂમિકા ભજવી શકે છે જુઆ દે અલગ બાબતો નથી જાગૃતપણે જીવતા મનુષ્યો અને ટકાઉ ઉપાયો એ બે અલગ વસ્તુઓ નથી એકમાત્ર કારણ કે આપણે કેમ બિન ટકાઉ રીતે કાર્ય કરીએ છીએ એ છે કે આપણે જાગૃત નથી આ ગ્રહ પર આપણી પ્રવૃત્તિઓ આપણે જાગૃતતાપૂર્વક નથી કરતા બધાને પોતાની વિવશતાઓ છે વ્યક્તિગત વિવશતા સામાજિક વિવશતા રાષ્ટ્રની વિવશતાઓ વૈશ્વિક વાસ્તવિકતાની પોતાની વિવશતાઓ છે આ વિવશતાઓને પૂરી કરવા માટે આપણે એવી રીતે કાર્ય કરીએ છીએ જે આપણા અસ્તિત્વનો આધાર જ છીનવી લે છે આપેલી પ્રખ્યાત વાર્તા જેવું છે પંચતંત્રમાંથી જ્યાં એક માણસ એ ડાળ કાપી રહ્યો છે જેના પર તે બેઠો છે તે એવું કરી રહ્યો છે કારણ કે તેને સફળ થવું છે પરંતુ તે જ્યારે સફળ થશે ત્યારે પડી જશે આપણે આ સ્થિતિમાં છીએ આપણે આ પ્રકારની મૂર્ખતાભરી પ્રવૃત્તિ કરીએ છીએ જ્યારે આપણે સફળ થઈશું ત્યારે આપણે પડીશું આપણામાં દરેકે પોતાના જીવનની રચના એવી રીતે કરવી જોઈએ કે આજે આપણે શું વાપરી રહ્યા છે તે ક્યાં જશે આટલી જાગૃતતા જોઈએ જે કંઈ પણ હું આજે વાપરી રહ્યો છું તે કાલે ક્યાં જશે ક્યાં પહોંચશે તેની અંતિમ સ્થિતિ શું છે હવે એક મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે ભારતમાં એક રાષ્ટ્ર તરીકે આપણે કાપડ ઉદ્યોગનો દેશ રહ્યા છે સેંકડો કે હજારો વર્ષોથી એક સમયે આપણે સમગ્ર યુરોપ અને અરેબિયાને કપડાં પહોંચાડતા હતા સાઠ ટકા જેટલા કપડાં ભારતથી આવતા હતા કોઈએ પણ આટલા શાનદાર કપડાં આ પૃથ્વી પર નહોતા બનાવ્યા આજે પણ તમે જે પહેર્યું છે તેના જેવા કપડાં કોઈ પણ આજે નહીં બનાવી શકે ખરું ને પૃથ્વી પર બીજી કોઈ જગ્યાએ નહીં કારણ કે આ કારીગરી આ કારીગરી રાતોરાત પેદા ના કરી શકાય આ એવી બાબત નથી જે તમે કાપડ ઉદ્યોગનો ચાર વર્ષનો કોર્સ કરીને શીખી શકો આ એવી બાબત છે જે જન્મજાત છે દરેક પ્રદેશમાં વિવિધ પ્રકારના વણાટ હતા અલગ રંગો હતા જે કંઈ સ્થાનિક સામગ્રી ઉપલબ્ધ હતી તેનાથી આટલા ઉત્કૃષ્ટ વણાટ બનાવતા હતા એકસો ને બત્રીસ કરતાં વધુ વણાટ અલગ અલગ વણાટકામ હતા સદીની શરૂઆતમાં તેમાંના પાંસઠથી સિત્તેર લુપ્ત થવાની કગાર પર છે તે અંગે અમે થોડા પ્રયાસ કરી રહ્યા છે એ અંગે પછી વાત કરીએ આપણે પરંતુ આપણા જીવનની રીતમાં કાપડ ઉદ્યોગનો સમાવેશ થતો આવ્યો છે તેની તરફ પાછા ફરવું જોઈએ તેમાં ખલેલ થયો મૂળભૂત રીતે અંગ્રેજોના સમયમાં જ્યારે તેઓ વ્યવસ્થિત રીતે તોડવા માંગતા હતા ભારતીય કાપડ ઉદ્યોગની તાકતને કારણ કે તેમને માન્ચેસ્ટરને આગળ લાવવું હતું જે તેમણે સફળતાપૂર્વક કર્યું બરાબર હવે લોકો બહુ ગર્વથી કોઈમતુરને ભારતીય માન્ચેસ્ટર કહે છે મેં કહ્યું કૃપા કરીને આમ ન કરશો એ લોકોએ માન્ચેસ્ટરની ઇંગ્લેન્ડનું કોઈમતુર કહેવું જોઈએ કારણ કે આ એ જગ્યા છે જ્યાં કાતણ વણાટકામ તમામ વસ્તુઓ કપાસ હતું આ એ પ્રદેશ છે જ્યાં બધું બન્યું હતું અને દરેક પ્રદેશની તેમની ખાસ રીતો છે જો આપણે તેને ફરીથી લાવીએ થોડા વ્યાજબી પ્રમાણમાં પણ જો આપણે જરૂરી માર્કેટનો વિકાસ કરીએ જો આપણે તે કારીગરીને સજીવન કરીએ તો હું તમને કહું છું કે ખૂબ સહેલાઈથી તેનાથી લગભગ વીસથી ત્રીસ કરોડ લોકોને રોજગાર આપી શકાશે આવતા પાંચથી છ વર્ષના સમયગાળામાં ઘણા પ્રયાસ થયેલા છે ઘણી નીતિઓ બદલાય છે અમે લોકો પણ તેમની જોડે કામ કરી રહ્યા છે પરંતુ પૂરતું નથી જો તમારે ક્રાંતિ લાવવી હોય તો સૌથી જરૂરી છે કે માર્કેટ જોઈશે તેથી તમે ખૂબ અગત્યના છો આ એક કારણ છે હું તમારી સાથે વાત કરી રહ્યો છું કારણ કે અમને માર્કેટ જોઈએ છે માર્કેટ કલાત્મકતા માટે સંવેદનશીલ હોવું જોઈએ માર્કેટ ટકાઉપણા માટે પણ સંવેદનશીલ હોવું જોઈએ અત્યારે લોકોને કોઈ દુકાનમાં જઈને દસ નાયલોનના કપડાં ખરીદવા હોય છે ખરીદીમાં જાય ત્યારે કોઈ એકાદ નથી લેતું બે ડઝન લેતા હોય છે આ રીતે બે ત્રણ એમ છે પછી કંટાળી જશે અને જ્યાં સુધીમાં બે ડઝન કપડાં પહેરાશે ત્યાં તો ફરી પાછા ખરીદીમાં નીકળી પડશે બરાબર પંચ્યાસી ટકા કપડાં આ પૃથ્વી ઉપર એક વર્ષમાં કચરામાં ફેંકી દેવામાં આવે છે સો અબજ કપડા આ પૃથ્વી પર એક વર્ષમાં વેચવામાં આવે છે બરાબર અને પંચ્યાસી અબજ કપડા કચરામાં જાય છે દર વર્ષે અને તેમાંના મોટા ભાગના છે પ્રદૂષણના સૌથી ખતરનાક પ્રકારોમાંનું એક છે પોલીફાઈબર જે બધે તરતું થયું છે તે હવામાં છે તે માટીમાં છે પાણીમાં છે કેટલાક સંશોધકોએ તો પ્લેસેન્ટામાં શોધ્યું છે તમે જાણો છો તે પોલીફાઈબર પ્લેસેન્ટામાં એટલે કે માતાના ગર્ભમાં મળી આવ્યું છે તેમાંના કેટલાક કહે છે અમે નથી જાણતા કે કેટલા અંશે આંકડા સાચા છે પરંતુ તે સાચી દિશામાં છે તેઓ કહે છે કે લગભગ દરેક મનુષ્યમાં એટલી માત્રામાં પ્લાસ્ટિક છે કે જેનાથી એક ક્રેડિટ કાર્ડ બનાવી શકાય તમે જાણો છો તમારે કિંમત ચૂકવવી પડશે એક દિવસ તમે તમારી સિસ્ટમમાં જ ક્રેડિટ કાર્ડ રાખો અને બસ ચૂકવ્યા કરો તો આટલું પ્લાસ્ટિક દરેક જગ્યાએ છે અને લોકો પેલી બિચારી પ્લાસ્ટિકની કોથળીને નિશાન બનાવે છે હું એમ નથી કહેતો કે આમ ન કરવું જોઈએ પણ આવું કરવું એ ફેશનેબલ ગણાય છે સમસ્યા માત્ર આ જ છે કારણ કે પેલી બિચારી પ્લાસ્ટિકની કોથળી રસ્તા પર ઉડ્યા કરે છે કોઈ ભિખારી કોઈ કચરાવાળો તેને ઉપાડશે અને તમે જાણો છો ભારતમાં રિસાયકલિંગનો દર ઘણો સારો છે તમારી ટકાઉપણા પ્રત્યેની જાગૃતતાને લીધે નહીં પરંતુ ગરીબીને લીધે તેઓ તેને ઉપાડી લે છે પ્લાસ્ટિકની બોટલોનું લગભગ નેવ ટકા રિસાયકલિંગ થાય છે ભારતમાં આ એક જ એવો દેશ છે એટલા માટે નહીં કે આપણે પર્યાવરણ પ્રત્યે ખૂબ જ જાગૃત છે પરંતુ માત્ર એટલા માટે કારણ કે લોકો ગરીબ છે તેઓ બોટલો ઉપાડી લે છે ગમે તે હોય એક નહીં તો બીજી રીતે આમ બની રહ્યું છે પરંતુ પોલીફાઈબર જે નુકસાન તે પહોંચાડી રહ્યું છે અને શરીરમાં પ્રવેશે છે ખાસ કરીને બાળકો પોલીફાઈબર પહેરે છે અને પોલીફાઈબર ખૂબ જ જલ્દી સળગી શકે છે તે કારણથી તેઓ તેની ઉપર આગ પ્રતિરોધક કેમિકલનું કોટિંગ કરે છે અને આ કેમિકલ કેન્સર કરનારું છે તેવું જાણવા મળ્યું છે ઘણી બધી સમસ્યાઓ જે બાળકો આજે ભોગવી રહ્યા છે નાના બાળકોને થાઇરોઇડની સમસ્યા છે જે મોટે ભાગે આ આગ પ્રતિરોધક કેમિકલ સાથે જોડાયેલી છે જે તેઓ કપડાં પર લગાડે છે વત્તા ઓટિઝમ આ કેમિકલ સાથે વિવિધ વસ્તુઓ સંકળાયેલી છે આમાંથી કેટલી સમસ્યાઓ આવી રહી છે તમે નથી જાણતા પરંતુ તમારી તરફ ચોક્કસ ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે એક બાળકે પંદરથી સોળ વર્ષની ઉંમર સુધી ક્યારેય પણ પોલીફાઈબર ન પહેરવું જોઈએ તેઓએ ઓર્ગેનિક કપડાં જ પહેરવા જોઈએ એવું નથી કે પુખ્તો એના પહેરી શકે પણ ઓછામાં ઓછું સત્તર અઢાર વર્ષની વય પછી તમે વસ્તુઓ પ્રત્યે વધુ પ્રતિરોધક બનો છો પરંતુ ત્યાં સુધી તમારે ઓર્ગેનિક ફાઇબર જ પહેરવું જોઈએ પણ હવે સમસ્યા છે કે તમારી પાસે કેટલા કપડાં છે અને આવું તમે કોટન સિલ્ક કે બીજી વસ્તુઓ સાથે નહીં કરી શકો એટલે અંતે તમે પોલીપોલી ખરીદો છો તે સસ્તું છે એટલે ઘણા બધા તેની માટે જાય છે જો કોટન અને બીજી વસ્તુઓને પણ સસ્તી બનાવી શકાય છે જો આપણે જથ્થો વધારીએ તો તો એક સરળ બાબત જે હું સૂચવી રહ્યો છું એ છે તેલંગાણામાં તમારો પ્રભાવ છે તો તમારે પ્રયાસ કરવો જોઈએ અને બીજા રાજ્યમાં હું પ્રયાસ કરી રહ્યો છું કે ઓછામાં ઓછું સ્કૂલ યુનિફોર્મ્સ કોટન ના જ હોવા જોઈએ અથવા લેનિન અથવા પછી તેમને જે પરવડે તે ચાલશે પરંતુ તે પોલીફાઈબર ન જ હોવું જોઈએ તમે તેને રિસાયકલ નહીં કરી શકો માત્ર એક ટકા જ થાય છે કારણ કે પોલીફાઈબરનો ઉપયોગ તે જે છે એ પ્રમાણે નથી થતો તેમાં ટેક્સચર લાવવા માટે તેને જટિલ મિશ્રણમાં બનાવવામાં આવે છે એટલે જટિલ મિશ્રણને રિસાયકલ નથી કરી શકાતું જો એ શુદ્ધ નાઇલોન કે શુદ્ધ પોલીફાઈબર હોત તો રિસાયકલ થઈ શકેત તેને રિસાયકલ નથી કરી શકાતું કારણ કે તે મિશ્રિત હોય છે તો રિસાયકલિંગ નથી થઈ શકતું માત્ર એક ટકા જેટલું પોલીફાઈબર જે તમે કપડામાં વાપરો છો તે રિસાયકલ થઈ શકે છે બાકીનું માત્ર પ્રકૃતિમાં જઈને આપણી પાસે અનેક રીતે પાછું આવે છે તમારા હૃદયમાં ક્રેડિટ કાર્ડ છે